નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, ધોરણ 7 વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 6નો અભ્યાસ કરીશું, જેમાં આપણે સ્વાધ્યાય 1.1નો છેલ્લો દાખલો છે તે જોઈશું. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 10. તો પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, તમે અહીં જોઈ શકો છો, અર્થાત સૌથી પહેલું પગથિયું છે. પાણીનું સ્તર 9મા પગથિયે છે, એટલે અહીંયા છેલ્લે પાણી છે. તે એક કૂદકામાં 3 પગથિયા નીચે જાય છે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. તો કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? ચાલો જોઈએ આગળ. તો જોઈ શકો છો અહીંયા કે પહેલો કૂદકો મારે છે બરાબર, ત્યારે 3 પગથિયા નીચે જાય છે. જો અહીંયા જોઈ શકો છો, પેલો કૂદકો છે તો 3 પગથિયા નીચે, તો ક્યાં આવી ગયો? ચોથા પગથિયા પહોંચી ગયો બરાબર. 1 માં 3 ઉમેરશો એટલે 4 પગથિયા પહોંચ્યો. પછી તમે જોઈ શકો છો બીજા કૂદકે એ 2 પગથિયા ઉપર આવે છે. તો અહીંયા 4 પહોંચ્યો હતો, તો અહીંયા જો મેં તીર વડે બતાવ્યું છે, 2 પહોંચ્યો પાછો બરાબર. એટલે 4માંથી 4 પગથિયા હતા, એમાંથી 2 તમે માઇનસ કરો તો 2 પગથિયા તે પાછો ઉપર આવી ગયો, બીજા નંબરના પગથિયા આવ્યો બરાબર. ત્યારબાદ ત્રીજો કૂદકો, તો 2માં તમે જો પાછા 3 પગથિયા ઉતરે છે તો 5માં પગથિયા અહીંયા દેખાય છે તમને બરાબર છે. તો તમે જોઈ શકો છો 5 પગથિયા પાછો ત્રીજા કૂદકે ઉપર આવી ગયો. હવે ચોથો કૂદકો મારશે તો પાછા -2 થશે. અહીંયા તમે જોઈ શકો છો પાછા -2 થયા એટલે ત્રીજા પગથિયા આવી ગયો અહીં બરાબર. તે જ રીતે 5મો કૂદકો મારશે તો 3માં 3 ઉમેરાશે, 3 પગથિયામાં 3 ઉમેરો એટલે 6 પગથિયા પાછો ઉપર ચડી ગયો અહીં બરાબર. પાછો છઠ્ઠો કૂદકો મારશે તો 2 પગથિયા શું થશે, નીચે આવશે. તો 6 પગથિયા પહોંચ્યો તો છઠ્ઠા, એમાંથી 2 માઇનસ કરો તો 4 પગથિયા આવી ગયો. તે જ રીતે 7મો કૂદકો મારશે તો +3 એટલે કે 3 પગથિયા પાછો ઉપર જશે. તો ક્યાં પહોંચશે એ? 7મા પગથિયે, જો અહીંયા પહોંચી જશે. પરંતુ 7મા પગથિયેથી પાછો તે 2 કૂદકા ઉપર જાય તો અહીંયા 5મા પગથિયે પહોંચ્યો, જો છે. તે જ રીતે 9મો કૂદકો મારશે તે, તો તે ક્યાં જશે? 8મા પગથિયે બરાબર છે. 9મો કૂદકો મારશે ત્યારે તે 8મા પગથિયે જશે, અહીંયા આવી ગયો 8મા પગથિયે. પરંતુ પાછો 2 પગથિયા ઉપર જાય તો 6ઠ્ઠા પગથિયે પહોંચે છે 10મા કૂદકે. અને 11મો કૂદકો મારશે ત્યારે એ 6ઠ્ઠા પગથિયે જ્યાં હતો એમાંથી 3 પગથિયા એ નીચે ઉતરશે, તો સીધો 9મા પગથિયે કે જ્યાં પાણીનું સ્તર છે, જ્યાં તે પાણી પી શકશે બરાબર છે. આ પહેલો જવાબ છે ને મજા આવે એવો. ચાલો બીજો જવાબ, આનાથી પણ મજા આવશે. બીજો, તે એક કૂદકામાં 3 પગથિયા નીચે, હવે એક કૂદકામાં 3 પગથિયા નીચે ઉતરશે બરાબર છે. અને જો 1, 2 અને 3 તો 4થા પગથિયે પહોંચે છે બરાબર. અને બીજા કૂદકે પાછો તે ક્યાં જશે? 2 પગથિયા ઉપર આવે છે. અહીંયાથી આપણે કરશું તો બીજા પગથિયે તે ક્યાં ગયો? ઉપર બરાબર. બીજા કૂદકે બીજા પગથિયે પહોંચી ગયો. હવે ત્રીજા કૂદકે પાછો તે શું કરશે? અત્યારે ક્યાં હતો? બીજા, એમાંથી પાછો તે 1, 2 અને 3 5મા પગથિયે પહોંચી ગયો. ઓકે, હવે ચોથો કૂદકો મારશે એટલે -2 થશે, તો એ ક્યાં પહોંચશે? ત્રીજા પગથિયે બરાબર. ચાલો, આ દાખલો પહેલો જ છે, આપણે ખરી કરીએ છીએ ફરીથી રિપીટ બરાબર. તો તમે આ રીતે જોઈ શકશો, 3 આંક ઉપર ઉમેરવાના, 2 બાદ કરવાના. ઓકે, આ જ રીતે કરવાનું છે અને 11મા કૂદકે પહોંચી જાય છે તે. ચાલો ત્યારબાદ, પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, આ માટે તે 4 પગથિયા કૂદકો મારે છે. હવે પાણી પી લીધું છે તો 4 પગથિયા પાછો ઉપર જાય છે, તો ક્યાં પહોંચશે? 5મા પગથિયે. ઓકે, અને પછી દરેક ચાલમાં તે 2 પગથિયા નીચે કૂદે છે, તો કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? તો પહેલે કૂદકે જુઓ, તે 5મા પગથિયે પહોંચી ગયો બરાબર છે. હવે તે શું કરે છે? બીજા કૂદકે ક્યાં પહોંચશે પાછો? 2 પગથિયા નીચે ઉતરે એટલે 7મા પગથિયે પહોંચે છે. ઓકે, બીજા કૂદકે ક્યાં પહોંચશે? 7મા પગથિયે. ત્યારબાદ ત્રીજા કૂદકે પાછા કેટલા પગથિયા કૂદશે? 4 પગથિયા, 1, 2, 3 ને 4 ત્રીજા પગથિયે પહોંચી જાય.
ચોથો કૂદકો મારશે તો એ પાછા બે પગથિયા નીચે ઉતરશે, એટલે એક ને બે પાંચા પગથિયા પહોંચશે. પાછા તે પાંચમા કૂદકે કેટલા પગ કરશે? ચાર. તો એક બે ત્રણ ને ચાર, બરાબર, એટલે કુલ પાંચ કૂદકા મારશે અને તે પહોંચી જાય છે. ચાલો જોઈએ, જુઓ ચોથા કૂદકે ક્યાં આવે છે? ત્રણ વત્તા બે પાંચ. પહેલો કૂદકામાં ચાર માઇનસ કરવાના, બીજા કૂદકે પ્લસ બે કરવાના, ત્રીજા કૂદકે પાછા માઇનસ ચાર અને ચોથા કૂદકે પ્લસ બે અને પછી પાછા માઇનસ ચાર, એટલે આપણો પગથિયો આવશે એક, બરાબર છે. તો એને પાંચ કૂદકા મારતા, પહેલી ફેરે એને અગિયાર કૂદકા માર્યા ત્યારે પાણીની સપાટીએ પહોંચ્યો અને બીજી વાર તેને પહેલાં પગથિયે પહોંચવા ફક્ત પાંચ કૂદકા જ માર્યા, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તમને શું કીધું છે કે નીચેના તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ અને ઉપરના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ, તો તેની ચાલને દર્શાવવા ભાગ આઈ અને ડબલ આઈ દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. તો ભાગ એક માટે જુઓ, તમે ભાગ એક માટે શું છે કે ભાગ એક માટે પહેલો કૂદકો માઇનસ ત્રણ, બીજો પ્લસ બે, બરાબર. એ રીતને અગિયાર કૂદકા, એને કેટલા કૂદકા માર્યા છે? આ રીતે અગિયાર માર્યા છે ને, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બરાબર. આ રીતે તમે કરશો તો તમારો જવાબ માઇનસ ત્રણ પ્લસ બે માઇનસ ત્રણ પ્લસ બે, આ રીતે કરશો તો આપણો જવાબ આવશે માઇનસ આઠ. ઓકે, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને અગિયારમાં કૂદકો છે માઇનસ ત્રણ, એટલે તમે જોઈ શકો છો આ તમારે આ રીતે નથી લખવાનું, બરાબર. જો હું લખું તે રીતે લખવાનું છે, તમારે કઈ રીતે લખવાનું છે તમે જોઈ શકો છો. અહીંયા માઇનસ ત્રણ પ્લસ બે 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 માઇનસ ત્રણ, ત્રણ કેટલી વાર છે તમે જુઓ, એક બે ત્રણ ચાર પાંચ ને છ, એક બે ત્રણ ચાર પાંચ ને છ વખત માઇનસ ત્રણ આવશે એટલે માઇનસ અઢાર, એનો સરવાળો કેટલો આવશે? માઇનસ અઢાર. અને બે આવશે પાંચ વાર, એક બે ત્રણ ચાર ને પાંચ, બરાબર છે, એટલે પ્લસ દસ. ઓકે, માઇનસ અઢારમાંથી પ્લસ દસ બાદ કરશો તો તમારો જવાબ આવશે માઇનસ આઠ. આ રીતે આપણે ગણતરી ભાગ એક માટે કરવાની છે, આ ગણતરી કરવી નહીં, ખોટી છે, બરાબર છે. ચાલો ત્યારબાદ ભાગ બેની ગણતરી જોઈએ આપણે, તેમાં પણ તે રીતે કરવાનું છે. ચાર કેટલી વાર આવશે? ત્રણ વાર આવશે, આ કરવાનું નથી, ચાર ત્રણ વાર. ચાર માઇનસ બે પ્લસ ચાર માઇનસ બે પ્લસ ચાર, આ રીતે કરવાનું છે. અહીંયા કમ્પ્યુટર મિસ્ટેક છે, બરાબર છે, એટલે શું જવાબ આવશે આપણો? ચાર ને ચાર આઠ ને ચાર બાર, પહેલાં ચારનો સરવાળો કર્યો એટલે બાર માઇનસ ચાર, બારમાંથી ચાર જાય તો શું જવાબ આવશે? પ્લસ આઠ. પહેલા ભાગ માટે માઇનસ આઠ જવાબ અને બીજા ભાગ માટે આઠ પ્લસ આઠ, તે શું સૂચવે છે કે પહેલા વિભાગમાં સરવાળો માઇનસ આઠ છે એટલે પગથિયા નીચે જવાનું, નીચે જવાનું છે એટલે માઇનસ આઠમાં જવાબ આવ્યો, અને બીજા ભાગમાં શું છે, ઉપર જવાના છે પગથિયા, એટલે એનો જવાબ કેવો આવ્યો? પ્લસમાં, બરાબર છે. અહીં આપણો આ ભાગ પૂર્ણ કરીએ છીએ. આભાર બાળકો.